विज्ञान प्रकरण 8 गति पार्ट 1 માં આપણે શું શીખ્યા હતા તો થોડું રિવાઇઝ કરી લઈએ અને આજે શું શીખવાનું છે તેના વિશે પણ માહિતી આપી દઈશ. ગયા પાર્ટ 1 માં આપણે બે દાખલા છોડ્યા હતા, એક ખેતરનો દાખલો હતો અને એક બાસ્કેટબોલનો હતો જેમાં ગણતરી હતી. આજે બે દાખલા પાર્ટ 1 ના ફરીથી હું કરાવીશ તમને અને જોડે જોડે દિશા અને પ્રવેગનો ટોપિક આજે ચાલશે. આ ઉપરાંત ગતિનું આલેખ્ય નિરૂપણ પણ શીખીશું. જોડે જોડે અંદર જેટલા પણ દાખલા આવે છે પ્રવૃત્તિમાં તેટલા દાખલા ગણીને દેખાડીશ, બરોબર. હવે થોડું રિવાઇઝ કરી લઈએ. દાખલા બતાવ્યા છે અંદર એટલે તમે વિડીયોની ક્વોલિટી હાઈ રાખજો, એટલે તમને એક એક વર્ડ મારા જે લખેલા છે તે વંચાય. પાઠની શરૂઆત ગતિમાં આપણે ગતિની માહિતી મેળવી હતી, ગતિ શું છે તેના વિશે વિગતો પ્રાપ્ત કરી હતી, ગતિની વ્યાખ્યા સમજ્યા હતા. ફરીથી ગતિની વ્યાખ્યા એકવાર બોલું છું એટલે તમને લોકોને યાદ રહી જાય કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય. એમાં આપણે ઉદાહરણો પણ શીખ્યા હતા. ગતિમાં આપણે એક સંદર્ભ બિંદુ શીખ્યા હતા. સંદર્ભ બિંદુ શું છે તો ધ્યાન રાખજો, પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે. તેના વિશે પણ આપણે માહિતી મેળવી. ત્યાં ઉપરાંત અંતર અને સ્થાનાંતર શીખ્યા હતા. અંતરનો એસઆઈ એકમ મીટર થાય છે, મોટો એકમ કિલોમીટર હોય છે. સ્થાનાંતર શીખ્યા હતા કે આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય છે, જેનો એસઆઈ એકમ મીટર હતો. હું જે દાખલાની વાત કરતી હતી તે પ્રવૃત્તિ 8.3 નો દાખલો છે, જેમાં એક મીટર પટ્ટી અને એક લાંબુ દોરડું લેવાનું હતું. બાસ્કેટબોલના મેદાનની એક ખૂણાથી વિરુદ્ધ દિશામાં આવેલા બીજા ખૂણા સુધી ધારે ચાલવાનું હતું. તમારા દ્વારા કપાયેલું અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય માપવાનું હતું. હવે સમજો, આ જે દાખલો છે ને એમાં તમને કોઈ માપ આપેલું નથી, એટલે તમે લોકો આમાં સંખ્યા ધારીને લાવી પડશે, બરોબર. તો હું દાખલો દેખાડું છું, એરો મારું આ જ્યાં જાય છે તે રીતે તમે દાખલો સમજો, આખો ડિટેલમાં સમજાવું છું ને. આ જ દાખલાની આ જ રીતના આધારે આગળ એક દાખલો તમને આપેલો છે પ્રશ્નોમાં, તો એ પણ દાખલો આપણે શીખીશું. જો પ્રવૃત્તિ 8.3 નો દાખલો છે, મારો એરો દેખો આ ચોરસ બોક્સ ઉપર છે. આ ચોરસ જે બોક્સ છે એ સમજી લો તમારું બાસ્કેટબોલનું મેદાન છે અને આપણે ચાર ખૂણા છે એના નામ આપી દીધા છે એ બી સી ડી. માપ આપણને ખબર નથી એટલે એક્સ અને વાય ધારી લીધું છે. તમને લોકોને ખબર જ છે ચોરસ હોય તો ચારે બાજુના માપ કેવા હોય છે, સરખા. પરંતુ આપણે અહીં આગળ સૂત્ર શોધવાનું છે, કોઈ સંખ્યા આપેલી નથી એટલે આપણે એક્સ અને વાય અલગ રાખીએ છે. તો આપણે શું શોધવાનું છે તો સમજો, બાસ્કેટબોલના એક ખૂણાથી તેની વિરુદ્ધના એક ખૂણા સુધી ચાલો. આ જો હું એથી સ્ટાર્ટ કરું છું એક ખૂણાથી, તેના વિરુદ્ધના ખૂણા સુધી, એનો વિરુદ્ધમાં કયો ખૂણો આવેલો છે, એરો દેખજો, સી ખૂણો આવ્યો છે, બરોબર. અને ત્યાંનું આપણે કાપેલું અંતર અને સ્થાનાંતર મૂલ્ય શોધવાનું છે. તો કાપેલું અંતર કેટલું થશે, તો એ થી બી સુધી ગયા છે અને પછી બી થી સી સુધી ગયા છે, તો કાપેલું અંતર શું થશે, એ થી બી, બી થી સી. એટલે કે એ થી બી ને આપણે શું ધારીએ છે, એક્સ. બી થી સી ને શું ધારીએ છે, વાય. આમ કુલ કાપેલું અંતર કેટલું થશે, એ બી વત્તા બી સી બરાબર એક્સ વત્તા વાય થશે. સ્થાનાંતર કેટલું થશે, તો સ્થાનાંતર જોઈ શકીએ છે વિરુદ્ધ દિશામાં આવેલા ખૂણા સુધી ચાલવાનું છે, એ થી શરૂ કરીને વિરુદ્ધમાં સી સુધી ચાલવાનું છે. તો આ તમે જોઈ શકો છો ત્રિકોણ કયો બન્યો છે, તો તમને દેખાય છે કાટકોણ ત્રિકોણ બન્યો છે. અને કાટકોણ ત્રિકોણ માટે આપણે શું વાપરીએ છીએ, પાયથાગોરસનો પ્રમેય. નિયમ યાદ કરાવી દઉં, કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો. ધ્યાન રાખજો શું થાય છે, ફરીથી બોલું છું, પાયથાગોરસનો પ્રમેય, કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. અહીંયા આગળ આપણો કર્ણ શું બને છે, એસી બને છે. તો એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. આપણે વર્ગ કાઢી નાખવું હોય તો બંને બાજુ શું લેવું પડે, વર્ગમૂળ લેવું પડે. તો એસી નું વર્ગમૂળ સાથે લેતા વર્ગ નીકળી જાય એટલે ખાલી શું વધશે, એસી. જ્યારે એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ છે એમાં લખાશે વર્ગમૂળની અંદર અને અહીં આગળ કોઈ સંખ્યા આપેલી નથી. આમ એસી અહીંયા કર્ણ છે અને એબી ને બીસી બે બાજુઓ છે, જેથી આ પાયથાગોરસ નું પ્રમેય વાપર્યો છે. આથી આપણે આકૃતિ પરથી કહી શકાય કે એસી કરતા એબી અને બીસી કેવા છે, મોટા છે. આમ સ્થાનાંતર મૂલ્ય અંતર કરતા કેવું છે, ઓછું છે. એટલે કુલ અંતર કાપ્યું છે એનાથી સ્થાનાંતર મૂલ્ય કેવું નીકળે છે, ઓછું નીકળે છે, બરોબર. અને આ જે દાખલો છે પાયથાગોરસનું પ્રમેય વાપર્યું છે એના આધારે જ બીજો દાખલો છે દેખાડું છું. કયો દાખલો છે, ખેતરવાળો છે, જે ગઈકાલે ડિસ્કસ કર્યો હતો.
જોઈ લઈએ આપણે શું છે. તો પહેલા આ મીટર પટ્ટી વાળો પ્રવૃત્તિ 8.3 થઈ ગયો બરોબર. એડોમીટર વાળો જે હતો જે કાલે જ ભુવનેશ્વરથી દિલ્હી વાળો એક્સપ્લેન કરી દીધો છે વિડીયોમાં. આગળ જોઈએ પ્રશ્નમાં તો તમને દેખાશે આ ખેડૂત વાળું છે, એક લંબ એક ચોરસ ખેતરની ધારે ચાલે છે, 10 મીટર લંબાઈ છે, 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. તો 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે. એક દાખલો આપેલું છે જે તમને ગયા વિડીયોમાં મેં એક્સપ્લેન કર્યો હતો, આજે હું દાખલો ગણીને બતાવું છું જેમાં તમને વધારે સ્પષ્ટતા મળશે. તો અહીંયા આગળ પણ આપણે બાસ્કેટબોલ જોયું તો તે જ રીતે અહીંયા આગળ ખેતરની વાત કરી છે અને કહી જ દીધું છે ખેતર કેવું છે, ચોરસ છે બરોબર. આ જુઓ પ્રવૃત્તિ 8.3 પછી પ્રશ્ન 2 બરોબર. તો એ જ આકૃતિ ચોરસ એ બી સી ડી બરોબર, અને 10 મીટર દરેક બાજુનું માપ થશે. આમ એ બી નું 10 મીટર, બી સી નું પણ 10 મીટર, સી ડી નું પણ 10 મીટર અને એ ડી નું પણ. આમ ચારે બાજુનું માપ ચોરસ હોવાથી બધું માપ કેવું થશે, સરખું હતી, ચારે બાજુનું માપ 10 મીટર થશે. યાદ રાખજો ખેડૂત એક ચોરસ ખેતરની ધારે એક ચક્કર પૂર્ણ કરતા 40 સેકન્ડ કરે છે. આખું ચક્કર પૂરું કરતા એને કેટલા સેકન્ડ લાગે છે, 40. હવે આપણને ખબર નથી એને કેટલા ચક્કર પૂરા કર્યા છે, હા પણ આપણને એટલી ખબર છે કે એને 2 મિનિટ 20 સેકન્ડ બાદ પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે, એટલે ખબર પડે કે કેટલા મિનિટ સુધી એને આંટા માર્યા છે, 2 મિનિટ અને 20 સેકન્ડ સુધી. તો આપણે સૌથી પહેલા તો શું શોધવું પડશે, કેટલું પરિક્રમણ કર્યું તે શોધવું પડશે, એનું કાપેલું અંતર શોધવું પડશે. તો અંતર શોધવા માટે સૌથી પહેલા તો આપણે ચોરસની પરિમિતિ જાણવી જરૂરી છે. ચોરસની પરિમિતિ કેટલી છે, તો ચોરસની પરિમિતિ 4 × 10 મીટર એટલે કે 4 × લંબાઈ. આમ આખા ખેતરની પરિમિતિ કેટલી હશે, 40 મીટર છે, એટલે ચક્કર પૂર્ણ કરતા એને કેટલા મીટર અંતર કાપ્યું છે, 40 મીટર અંતર કાપ્યું છે, અને કેટલા સમયગાળામાં કાપ્યું છે, તો 40 સેકન્ડમાં આપી દીધું છે પહેલેથી દાખલામાં કે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે, આથી 40 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે છે. હવે જોજો આપણે દાખલામાં જોયું હતું કે 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે તે જોવાનું છે. એટલે કેટલું ચાલ્યો છે 2 મિનિટ અને 20 સેકન્ડ, આ 2 મિનિટ 20 સેકન્ડને શેમાં ફેરવવું પડશે, સેકન્ડમાં ફેરવવું પડશે. આથી જુઓ તો 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે કે 2 × 60 સેકન્ડ થશે. મિનિટને શેમાં ફેરવવાનું છે, સેકન્ડમાં. તો કેટલા થશે, 120 સેકન્ડ થશે, અને બીજા 20 સેકન્ડ એટલે ટોટલ કેટલા થશે, 140 સેકન્ડ. આમ 140 સેકન્ડ ચાલ્યા હશે. ખેડૂત કેટલો સમય ચાલ્યો છે, 140 સેકન્ડ. તમે સમજી શકો છો અહીંયા ગાડી કે 40 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે છે. 140 સેકન્ડમાં કેટલું કાપ્યું હશે, 140 મીટર, સીધો સવાલ છે. અને આના આધારે આપણે સૂત્ર મૂકી શકાશે કે 40 મીટરમાં કેટલું પરિક્રમણ પૂરું કર્યું છે, એક પરિક્રમણ. તો 140 મીટરમાં કેટલું ચોકડી ગુણાકાર કરીશું તો શું થશે, 140 × 1, અને 40 ક્યાં જશે, છેદમાં, 0 0 ઉડી જશે, અને 14/4 થશે. એટલે તમે જવાબ લાવશો તો કેટલો આવશે, ભાગાકાર કરતા 3.5 પરિક્રમણ. આથી ખબર પડે છે ખેડૂત એ બી સી ડી એક ચક્કર પૂરું કર્યું, એ બી સી ડી બીજું ચક્કર પૂરું કર્યું, ત્રીજું ચક્કર પૂરું કરશે એ બી સી ડી, અને 3.5 એટલે અડધું કરશે એ બી સી સુધીનું. જોઈ શકાય છે ગયા દાખલા જેવો દાખલો છે. એટલે અહીંયા તમારે શું શોધવું પડ્યું છે, પરિક્રમણ શોધવું પડ્યું છે બરોબર. આમ એ બી સી નું શું કરશે, અંતર કાપશે. આથી સ્થાનાંતર આપણે કહી શકાય છે એ ક્યાં આવી ગયો છે, એ ઉપરથી ક્યાં આવ્યો છે, સી તરફ. એટલે સ્થાનાંતર પણ આપણને મળી ગયું કે ખેડૂતનું સ્થાનાંતર કેટલું થયું હશે, એ થી સી સુધી. તો પાયથાગોરસનો પ્રમેય થાય કે નહીં, બે બાજુનું માપ મળી ગયું છે આપણને, 10 એમ 10 એમ બરોબર. તો પાયથાગોરસનો પ્રમેય એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, વર્ગમૂળ કરતા બંને બાજુથી વર્ગ શું થશે, નીકળી જશે. આથી એસી બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ શાની અંદર લખવાનું છે, વર્ગમૂળની અંદર બરોબર. એબી ખબર છે 10 મીટર છે, બીસી પણ ખબર છે 10 મીટર છે, બંનેનો વર્ગ કરીશું તો 10 નો વર્ગ 100, 10 નો વર્ગ 100, તો 100 વત્તા 100 કેટલા થાય, 200. પણ શાની અંદર છે, વર્ગમૂળની અંદર છે, 200 છે. 200 કઈ રીતે આવે તો તમને ખબર જ છે, 100 × 2 તો કેટલા થશે, 200 થશે. 100 નું વર્ગમૂળ કરીએ તો કેટલા આવશે, 10. આ બધું તમે શીખી ગયા છો, 100 નું વર્ગમૂળ કેટલું આવે છે, 10 આવે છે. જ્યારે 2 નું વર્ગમૂળ ક્યાં રહેશે, 2 વર્ગમૂળની અંદર જ રહેશે બરોબર. એના આંકડા બહુ જ લાંબા હોય છે, તમારે વર્ગમૂળ નથી કાઢવાનું, અહીંયા 2 ને શેમાં મૂકવાનું છે, વર્ગમૂળની અંદર જ. આના ઉપરથી ખબર પડશે કે ખેડૂતનું સ્થાનાંતર કેટલું થયું છે, 10 મીટર, અને ક્યાં આવશે, 2 વર્ગમૂળની અંદર. આટલું સ્થાનાંતર
ખેડૂતે કર્યું હશે એટલે એથી કઈ તરફ ગયો હશે સીની તરફ ગયો હશે બરોબર તો આ જે બે દાખલા હતા એ ગયા વિડિયોના હતા જે બાકી હતા આપણે ઉપરાંત શીખ્યા હતા નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વિશે માહિતી મેળવી હતી નિયમિત ગતિ અને અનિયમિત ગતિની વ્યાખ્યાઓ પણ તમે શીખ્યા હતા જેમાં તમને ખબર જ છે નિયમિત ગતિની કે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપશે તો તે નિયમિત ગતિ હશે નહીં કાપે તો તે અનિયમિત ગતિ હશે આટલું આપણે શીખ્યા હતા બરોબર અને આ ઉપરાંત આપણે ઝડપ વિશે પણ માહિતી મેળવી હતી ઝડપની વ્યાખ્યા જોઈ હતી કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે જેનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે બરોબર અહીંયા લખેલું છે તમે જોઈ શકો છો મીટર પ્રતિ સેકન્ડ છે આ ભાગાકારનું પ્રતિ ના લખો તો એસએમ આવશે માઇનસ વનમાં લખાશે માઇનસ વન એટલે તમને લોકોને ખબર જ છે ગયા આઠમા ધોરણમાં બધા દાખલા શીખી ગયા છો એસ માઇનસ વન એટલે ક્યાં હશે એસ છેદમાં હશે બરોબર આ બધું જ ઝડપના અન્ય એકમો પણ આપી દીધા હતા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સીએમ એસ માઇનસ વન થશે તથા કિલોમીટર પ્રતિ કલાક પણ છે આ એટલા માટે આ ખાસ યાદ રાખજો કેમ કે હવેના જે દાખલા છે તેમાં તમારે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું આવશે એટલે હજુ પણ તમારે ઘણું બધું શીખવાનું બાકી છે અને આના આધારે આપણે સરેરાશની ઝડપનું સૂત્ર મેળવ્યું હતું યાદ રાખજો ખાસ એક માર્કમાં પૂછાશે વસ્તુએ કાપેલા કુલ અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય જો વસ્તુને એસ અંતર કાપતા લાગતો સમય ટી હોય તો તેની ઝડપ વી થાય વી બરાબર એસ ટી પણ સૂત્ર યાદ રાખજો બરોબર કોને કોના સંદર્ભમાં દર્શાવ્યું છે તે ખાસ યાદ રાખજો કારણ કે જ્યારે પણ દાખલા ગણશો ત્યારે આવા સૂત્રો જ વાપરવાના છે વી બરાબર એસ અપોન ટી એટલે ઝડપ શોધવું હોય તો ધ્યાન આવી ગયું વી બરાબર એસ અપોન ટી ફરીથી બોલું છું યાદ રાખજો ઝડપ શોધવું હોય તો શું કરશો વી બરાબર એસ અપોન ટી વી બરાબર એસ અપોન ટી ખ્યાલ આવી ગયો જેમાં એસ અંતર સૂચવે છે ટી સમય સૂચવે છે અને વી ઝડપ દર્શાવે છે કાલના વિડીયોમાં આપણે 8.1 શીખ્યા હતા જેમાં ઝડપ માટે અંતર અને સમયનો જ ઉપયોગ કરવાનો હતો આ દાખલા ઈઝી હતા કાલના પણ આજે જે જોઈશું ને દિશા સાથે ઝડપના ને બધા એ થોડા ડિફિકલ્ટ છે કારણ કે એમાં સૂત્ર બહુ બધા હોય છે ક્યારે કયું સૂત્ર વાપરવું તે ધ્યાન રાખવાની વસ્તુ છે એટલે હવે આપણે દિશા સાથે ઝડપ જોઈ લઈએ સદિશ અને અદિશ રાશિનો ઉલ્લેખ પણ આ ભાગમાં થશે જેમાં સદિશ એટલે જે રાશિ સંપૂર્ણપણે રજૂ કરવા દિશા અને મૂલ્ય બંને જોઈએ ને તો એને સદિશ કહેવાશે અને અદિશ એટલે જેવી રાશિને રજૂ કરવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે દિશાની જરૂર ન પડે તો તેને અદિશ કહેવાય સાવ ઈઝી છે સદિશ અદિશ વ્યાખ્યા યાદ રાખજો એક માર્કમાં પૂછાય સદિશ સદિશ દિશા સાથે એટલે જેમાં દિશાનું મૂલ્ય બંને હોય તો સદિશ અને અદિશ દિશા નહીં હોય બરોબર દિશાનો અભાવ હશે એટલે અદિશ ખાલી શું હશે મૂલ્ય દિશા અને મૂલ્યની વાત કરી લઈએ આપણે તો વસ્તુની ઝડપની સાથે સાથે ગતિની દિશા પણ દર્શાવીએ છે ત્યારે વસ્તુની ગતિનો દર વધારે સચોટ થઈ શકે છે ઉપરના દાખલા જે બાસ્કેટબોલના અને ખેડૂતના જોયા તો તમે જોઈ શકો છો એમાં દિશા દર્શાવવામાં આવી હતી બરોબર એટલે જેનાથી આપણને ગતિનો દર વધારે સ્પષ્ટ થઈ શકે છે આ બંને બાબતોને રજૂ કરતી ભૌતિક રાશિને વેગ કહે છે ખાસ યાદ રાખજો વેગની વ્યાખ્યા આવી ગઈ છે બરોબર વેગ કોને કહે છે તો વસ્તુની ઝડપની સાથે સાથે તેની દિશા દર્શાવવામાં આવે તો તેને શું કહેવાશે વેગ કહેવાશે અને આગળ વધારે સ્પષ્ટ વ્યાખ્યા પણ છે કે નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને તેનો વેગ કહે છે ફરીથી નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને તેનો વેગ કહેવામાં આવે છે કોઈ વસ્તુનો વેગ સમાન કે બદલાતો હોઈ શકે છે તે વસ્તુની ઝડપ ગતિની દિશા અને બંનેના બદલાવથી બદલાઈ શકે છે એટલે એક માર્કમાં સવાલ પૂછો કે વેગ શેનાથી બદલાશે તો યાદ રાખજો વેગ તે કોઈ પણ વસ્તુની ઝડપ અને દિશા બદલાવાથી બદલાઈ શકે છે સુરેખ પથ પર બદલાતી જતી ઝડપ સાથે ગતિ કરતા હોઈએ ત્યારે તેની ગતિનો દર સરેરાશ વેગ દ્વારા રજૂ થશે એટલે જ્યારે સુરેખ પથ ઉપર વેગ હશે તો તેને શેના વડે દર્શાવીશું સરેરાશ વેગ વડે બરોબર તો અહીંયા આગળ ધ્યાન રાખજો સરેરાશ વેગની પણ માહિતી આપી છે તમને જ્યારે કોઈ વસ્તુનો વેગ સમાન દરથી બદલાતો હોય ત્યારે તેનો સરેરાશ વેગ પ્રારંભિક વેગ અને અંતિમ વેગનો અંક ગણતીય સરેરાશ મેળવી શકાય છે ફરીથી કોઈ વસ્તુનો વેગ સમાન દરથી બદલાતો જતો હોય ત્યારે તેનો સરેરાશ વેગ પ્રારંભિક વેગ અને અંતિમ વેગનો અંક ગણતીય સરેરાશ દ્વારા મેળવી શકાય હવે આ પ્રારંભિક વેગ ને બધું શું છે તેના વિશે જાણીએ બરોબર
સમજી લો જો રોલર કોસ્ટરમાં કે તમે કોઈ રાઈડમાં બેઠા હશો તો શરૂઆત કેવી થાય, ધીમી થાય છે. જ્યારે પણ કોઈ રોલર કોસ્ટર કે રાઈડ સ્ટાર્ટ થાય છે તો ધીમે ધીમે સ્ટાર્ટ થાય છે, પછી સ્પીડ એકદમ શું કરે છે, વધારી દે છે, અને રાઈડ જ્યારે પૂરી થવા આવે ત્યારે શું થાય છે, એકદમ સ્પીડ ઘટી જાય છે. જો શરૂઆતમાં જે એની સ્પીડ શરૂ કરે છે ને એને પ્રારંભિક વેગ કહેવાશે, અને જ્યારે રાઈડ કોઈ બંધ થાય છે ત્યારે એની સ્પીડ જે હોય છે લાસ્ટમાં એને શું કહેવાશે, અંતિમ વેગ કહેવાશે. બરોબર? એટલે યાદ રાખજો, શરીર અનાબંધમાં પ્રારંભિક વેગ વધતા અંતિમ વેગ, એનું સરેરાશ કાઢવામાં આવે છે. તમને લોકોને સરેરાશ આવી ગયું છે પહેલા, એટલે આ પ્રારંભિક વેગનું મૂલ્ય અને અંતિમ વેગના મૂલ્યને સરવાળું કરીને બે વડે ભાગવાનું છે તો તમને શું મળશે, સરેરાશ વેગ. ગાણિતિક રીતે તમને આપ્યું છે વી એ વી કહેવાશે. બરોબર? અહીંયા આગળ વી એટલે સરેરાશ ઝડપ છે, યાદ રાખજો. બંને મિક્સ ના કરતા સૂત્ર, 8.2 નું સૂત્ર, તો દેખજો વી એ વી બરાબર યુ વત્તા વી ભાગ્યા બે થશે, જેમાં યુ એટલે પ્રારંભિક વેગ દર્શાવશો અને અંતિમ વેગ શું થશે, વી થશે. જ્યાં યુ એ વી એ વસ્તુનો સરેરાશ વેગ, યુ વસ્તુનો પ્રારંભિક વેગ અને વી વસ્તુનો અંતિમ વેગ છે. ઝડપ અને વેગ બંને એકમો સમાન હોય છે એટલે મીટર પ્રતિ સેકન્ડ તરીકે દર્શાવવામાં આવે છે. ઝડપ અને વેગ બંનેના એકમો કેવા છે, સરખા જ છે. બરોબર? આગળ પ્રવેગ આવશે તો અમે એકમ બદલાઈ જશે, એટલે ધ્યાન રાખજો. હજુ તો આપણે પ્રવેગ પણ શીખવાનું છે. સૂત્ર યાદ રાખજો, ભૂલ ના કરતા. ઝડપ અને સરેરાશ વેગનું ફરી ફરી બોલીશ એટલે તમને એકદમ પાકું થઈ જાય, કોઈ ભૂલ ના પડે. સરેરાશ ઝડપ બરાબર વસ્તુએ કાપેલું અંતર ભાગ્યા તે કાપવા માટે લાગતો સમય. વી બરાબર એસ અપોન ટી વડે દર્શાવીશું. સરેરાશ વેગમાં પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા બે. બરોબર? પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા બે. ગાણિતિક રીતે દર્શાવીશું તો વી એ વી બરાબર યુ વત્તા વી ભાગ્યા બે. પ્રવૃત્તિ 8.6 આપી છે. બરોબર? જેમાં તમારા ઘરથી બસ સ્ટેન્ડનું કે શાળા સુધી ચાલીને જતા લાગતો સમય નોંધવાનું છે. જો તમારી ચાલવાની સરેરાશ ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાકમાં લેવામાં આવે છે તો બસ સ્ટેન્ડ કે શાળાનું તમારા ઘરથી અંતર નક્કી કરવાનું છે. દેખો અહીંયા તમને કોઈ અંતર ડિસ્ટન્સ આપેલું નથી, કેટલો સમય થાય છે એટલું પણ નથી આપેલું. બરોબર? તમારે અંતર નક્કી કરવાનું છે, ડિસ્ટન્સ ખબર નથી. હા, તમને ખાલી જે સરેરાશ ઝડપ છે તમારી એ આપી દીધી છે. એ દાખલાની રકમ યાદ કરી લો છો, હું દાખલાનો આન્સર તમને બતાવું છું કઈ રીતે ગણાય છે તે પણ સમજાવું છું. હવે સમજો તમારું ઘર છે અને તમારા ઘરથી બસ સ્ટેન્ડે અથવા તો શાળાએ જતા તમને 30 મિનિટ લાગે છે. કેટલો સમય લાગે છે? 30 મિનિટ. ત્યારે તમે શું કરો છો? જ્યારે 30 મિનિટ લાગે છે ત્યારે તમારે અહીંયા ગાડી ઘરથી શાળા કે બસ સ્ટેન્ડે ચાલીને જતા લાગતો સમય નક્કી કરવાનો છે. 30 મિનિટ લાગશે. મિનિટ કે સેકન્ડમાં ફેરફાર કરવાનો છે. મિનિટને સમા ફેરવી દઈશું સેકન્ડમાં, જેથી આપણને ખબર પડશે કે કેટલું નિશ્ચિત એકમો ચાલ્યા છે, કેટલું અંતર નિશ્ચિત કાપ્યું છે. તો આ 30 મિનિટને સમા ફેરવીશું 60 સેકન્ડમાં, તો 30 × 60 થશે, 1800 સેકન્ડ થશે. સૂત્ર બોલી જઉં છું જેને ખબર ના પડે એને, અહીંયા કૌંસમાં મેં સૂત્ર પણ લખેલું છે. 1 મિનિટે 60 સેકન્ડ થાય છે તો 30 મિનિટે કેટલા, તો ચોકડી ગુણાકાર કરશો 30 × 60 થશે. એરો ઉપર ધ્યાન આપજો, હું એરો દરેક જગ્યાએ દાખલામાં લઈ જઈશ અને મારા શબ્દો પર ધ્યાન આપજો. બહુ ઇઝી દાખલો છે, કશું જગરું નથી. 1 મિનિટે 60 સેકન્ડ તો 30 મિનિટે કેટલા, તો ટોટલ કેટલા સેકન્ડ થઈ જશે, 1800 સેકન્ડ થઈ જશે. બરોબર? ધારેલી સરેરાશ ઝડપ કેટલી છે, 4 કિલોમીટર પ્રતિ કલાક છે, 4 કિલોમીટર પ્રતિ અવર છે. બરોબર? તો એચ સમા છે, -1 માં દર્શાવ્યું છે, જેમ ચોપડીમાં રકમમાં દર્શાવ્યું છે તેમ જ. હવે આ જે કિલોમીટર પ્રતિ કલાક છે ને એને આપણે સમા ફેરવું પડશે, મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે. શા માટે? કારણ કે આપણો દાખલો સમા આપણે કરવાના છીએ સેકન્ડમાં, સેકન્ડમાં શોધવાનું છે. આપણે સમયને સમા ફેરવી દીધો છે સેકન્ડમાં. બરોબર? તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે સૌથી પહેલાં તો 4 કિલોમીટર છે તો એને સમા ફેરવું પડે, મીટરમાં ફેરવું પડે. તો સૂત્ર તમને ખબર જ છે, 4 કિલોમીટરને મીટરમાં ફેરવ્યું તો 1 કિલોમીટરના 1000 મીટર, તો 4 કિલોમીટરના કેટલા, તો 4000 મીટર થશે. આ 4000 મીટર એટલે લખ્યું છે કે તમને આઈડિયા આવે. બરોબર? હવે કલાક છે તો એને સમા ફેરવવું પડશે, મિનિટમાં ફેરવવું પડશે. અને આપણે તો સમા શોધ્યું છે, સેકન્ડમાં શોધ્યું છે, તો કલાકને મિનિટમાં ફેરવો તો કેટલા થાય, 60 મિનિટ થાય. અને 60 મિનિટને આપણે પાછા સમા ફેરવવાના છે 60 સેકન્ડમાં, એટલે છેદમાં કેટલા વડે ગુણ્યું છે, 60 વડે ગુણ્યું છે. બરોબર? શૂન પાછળના શું થશે, ઉડી જશે. બરોબર? અને 6 છે તો 3 × 2 6, અને 40 છે તો 20 × 40 બે પણ શું થશે, ઉડી જશે. તો ઉપર શું વધશે, ખાલી 20, અને નીચે કેટલા વધશે, 6 × 2 12 6 × 3 18, તો 20 / 18 શું થાય છે, મીટર પ્રતિ સેકન્ડ મળે છે આપણને.
આપણને શું શોધવાનું કીધું છે? કુલ અંતર શોધવાનું કીધું છે અને આપણને આપી શું દીધું છે? ઝડપને આપી દીધું છે, ઝડપ આપી દીધું છે 4 કિલોમીટર પ્રતિ કલાક. તો અંતર શોધવું હોય તો તમને લોકોને એક નિયમ યાદ રાખજો. આ દેખજો, સરેરાશ ઝડપનું સૂત્ર શું આપ્યું છે? કુલ અંતર ભાગ્યા કુલ સમય આપેલું છે. શું છે? કુલ અંતર ભાગ્યા કુલ સમય. આપણે શું શોધવાનું છે? કુલ અંતર. તો આ કુલ સમય જે છેદમાં છે બરાબરની સામે જાય તો શું થઈ જશે? ગુણાકાર. આ નિયમ છે, છેદમાં આવેલી વસ્તુ બરાબરની સામે મોકલીએ તો ગુણાકાર થશે, ગુણાકારમાં આવેલી વસ્તુ બરાબરની સામે જાય તો ભાગાકારમાં જશે, સરવાળો હશે તો બરાબરની સામે જાય તો માઇનસ થશે, માઇનસ હશે તો બરાબરની સામે જાય તો પ્લસ થશે. બરોબર? તો અહીંયા જોઈ શકો છો કુલ અંતર શોધવાનું છે. કુલ સમયને આપણે ક્યાં લઈ જઈશું? બરાબરની સામે. તો ઝડપની જોડે શું થશે? ગુણાકાર થશે. બરાબર? એટલે ભાગાકારનો સામે જતા શું થશે? ગુણાકાર થશે. આમ કુલ અંતર બરાબર સરેરાશ ઝડપ ગુણ્યા કુલ સમય. સરેરાશ ઝડપ આપણે શોધી લીધી, દેખાય છે 20/18 મળી ગઈ છે ધારેલી સરેરાશ ઝડપ, મીટર પ્રતિ સેકન્ડમાં આપણે કન્વર્ટ કરેલી છે 20/18. અને કુલ સમય આપણે શોધી લીધો છે, કેટલું છે? 1800 સેકન્ડ છે. તો આવ્યું 1800 સેકન્ડ. તો 20 × 18, 1800 / 18, 18 × 100 એટલે 1800 થઈ ગયા, છેદમાં 18 ઉડી ગયા. તો શું આવશે? 20 × 100 તો શું થશે? 2000 મીટર. મીટરને શેમાં ફેરવીએ? 2000 મીટરને કિલોમીટરમાં. તો કુલ અંતર ખબર પડશે કેટલું કાપ્યું છે? 2 કિલોમીટર. અહીંયા આગળ મેં 30 મિનિટ લઈને દાખલો કર્યો છે. તમારે 15 મિનિટ, 1 કલાક, કોઈ પણ સમયગાળો લઈને દાખલો કરી શકાય છે, જેનાથી તમને તમારી શાળાનું અંતર ખબર પડશે. અમે આગળ બસ સ્ટેન્ડ કે શાળા સુધી ચાલીને જવાનું લાગતો સમય આપણે નોંધાઈ ગયો છે. આ રીતે તમે જાતે કોઈ પણ સમયથી તમારા ઘરથી શાળાનું કે બસ સ્ટોપનું અંતર શોધી શકો છો. હવે સાંભળજો, જ્યારે આકાશ વાદળથી ઘેરાયેલું હોય છે ત્યારે વીજળી ચમકવાની અને વાદળોના ગડગડાટની ઘટના વારંવાર થતી જોવા મળે છે. આ ઘટનામાં વીજળીનો ચમકારો પહેલા દેખાય છે અને થોડા સમય પછી આપણને વાદળોનો ગડગડાટનો ધ્વનિ આપણા સુધી પહોંચે છે. શું તમે સમજાવી શકો છો આવું શા માટે થાય છે? હવે આ તો તમને અનુભવ થયેલો છે કે જ્યારે અત્યારે વરસાદની સીઝન છે, જેના લીધે આપણે અનુભવીએ છીએ કે વીજળી ચમકતી પહેલા દેખાય છે અને પાછળથી આપણને તેનો અવાજ સંભળાય છે. કારણ શું? તો આપણને ખબર છે કારણ, પ્રકાશની ગતિ અવાજની ગતિ કરતા હંમેશા વધારે હોય છે, જેના લીધે પ્રકાશનો ચમકારો, જે વીજળીનો ચમકારો છે, પહેલા દેખાશે, જ્યારે તેના બદલે અવાજ છે તે પછી સંભળાશે. કારણ કે અવાજની ગતિ છે તે કેવી છે? ઓછી છે. એટલે ધ્યાન રાખજો હંમેશા અવાજ શા માટે પાછળથી સંભળાય છે, કારણ કે વીજળી એટલે કે પ્રકાશ છે તેની ગતિ વધારે છે, જ્યારે ધ્વનિની ગતિ એટલી વધારે હોતી નથી. આના લીધે આપણને સૌથી પહેલા ચમકારો દેખાશે અને પછી ધ્વનિ સંભળાય છે. આ બંને ઘટનાઓ વચ્ચેનો સમયગાળો ડિજિટલ કાંડા ઘડિયાળ કે સ્ટોપ વોચની મદદથી માપો. વીજળીના ચમકારામાં સૌથી નજીકના બિંદુનું અંતર ગણો. હવામાં ધ્વનિની ઝડપ 346 મીટર પ્રતિ સેકન્ડ આપી દીધી છે તમને. કેટલી આપી દીધી છે? મીટર પ્રતિ સેકન્ડ. હવે સમજો, આ એક્સપેરિમેન્ટ આપણે કરીએ. એટલે અત્યારે વરસાદની સિઝનમાં તમે ક્યારે વાદળની સામે જોજો, વીજળી ચમકે છે અને પછી જે અવાજ આવે છે તો એનો ડિફરન્સ જોવાનો છે. ધારો કે 3 સેકન્ડ લાગે છે, બરોબર? દાખલો તો હું તમને સમજાવું છું ગણીને. 3 સેકન્ડ લાગે છે, એટલે કે પહેલાં વીજળી દેખાય અને પછી અવાજ સંભળાયો, એનો ડિફરન્સ કેટલો છે? 3 સેકન્ડ છે, બરોબર? અને આ જે 3 સેકન્ડનો સમયગાળો છે એ તમને આપી દીધો છે. સેના વડે? ધ્વનિની ઝડપ આપી દીધી છે 346 મીટર પ્રતિ સેકન્ડ. તો ઝડપ આપી દીધી છે. આપણે શું શોધવાનું રહેશે? અંતર. બરોબર? કેટલું અંતર થાય છે પૃથ્વી પર પહોંચતા? તો દાખલો જોઈ લઈએ. જો અહીંયા આપ્યું છે સ્ટોપવોચની મદદથી આકાશી વીજળીનું અંતર, 3 સેકન્ડમાં વીજળી દેખાય છે તો સમય કેટલું થશે? 3 સેકન્ડ થશે. ઝડપ કેટલી થશે? 346 મીટર પ્રતિ સેકન્ડ આપી દીધું છે તમને દાખલામાં. તો અંતર શું થશે? અંતર હમણાં જ શોધ્યું હતું ને, અંતર શું થશે? તો ઝડપ ગુણ્યા સમય. ઝડપનું જે સૂત્ર છે એના ઉપરથી જ આપણે અંતર શોધીશું. ઝડપનું સૂત્ર શું છે? ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો અંતર શોધવાનું હોય તો સમય ભાગાકારમાં છે, બરાબરની સામે જાય તો શું થશે? ગુણાકાર. અથવા તો અંતરનું આ સૂત્ર યાદ જ રાખી લોજો, ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી હતી જોઈ લીધી ને? 346 મીટર પ્રતિ સેકન્ડ. સમય કેટલો છે? 3 સેકન્ડ. તો કુલ કેટલા મીટર અંતર કાપે છે? 1038 મીટર અંતર કાપે છે.
1038 મીટર અને તમે કિલોમીટરમાં પણ ફેરવી દો તો શું થશે, 1 કિલોમીટર અને 38 મીટર આમ પણ લખાશે. આમ વીજળી 3 સેકન્ડમાં 1038 મીટર અંતર કાપશે, બરોબર. હવે દેખો ઝડપ અને વેગ વચ્ચેનું ભેદ સ્પષ્ટ કરવાનું છે એવો સવાલ તમને લોકોને પૂછ્યો છે, જે આપણે સરળતાથી જણાવી શકીએ કે ઝડપ તેની વ્યાખ્યા બોલી શકીએ કે પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવાય, ને વેગ તો એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. ઝડપનું સૂત્ર લખી શકાય, પદાર્થે કાપેલું અંતર ભાગ્યા અંતર કાપવા માટે લાગતો સમય. વેગનું શોધી શકાય કે સ્થાનાંતર ભાગ્યા સમય. આ રીતે તમે એનો તફાવત સ્પષ્ટ કરી શકો છો આપેલા ટોપિકના આધારે. કઈ પરિસ્થિતિમાં વસ્તુનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્ય સમાન થાય? જ્યારે સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરે ને ત્યારે વેગ અને ઝડપ કેવા હોય, હંમેશા સરખા હોય. એટલે સુરેખ પથ છે એક જ દિશામાં ગતિ કરે છે ત્યારે વેગ અને ઝડપ બંને સરખા થશે. વાહનનું એડોમીટર શું માપે છે? તો કાપેલું અંતર આપણને દર્શાવે છે. એટલે ઓડોમીટર શું દર્શાવશે? કેટલું અંતર વાહને કાપ્યું છે તે દર્શાવશે. જો કોઈ વસ્તુ નિયમિત ગતિ કરતી હોય ત્યારે તેનો ગતિપથ કેવો હશે? તો સુરેખ હશે. સીધી રેખામાં હશે ત્યારે નિયમિત ગતિ આવે છે. ઓલરેડી દરેક નિયમિત ગતિની વ્યાખ્યામાં આવે છે સુરેખપથ શબ્દ, બરોબર. એટલે જ્યારે પણ કોઈ નિયમિત ગતિ કરતો હોય ત્યારે પદાર્થનું ગતિપથ કેવો હશે? સુરેખ. હવે એક પ્રયોગ આપ્યો છે, પ્રયોગ નથી પણ આ દાખલો છે, દાખલો સમજો. દાખલો છે ઇઝી, પણ અહીંયા શું શોધવાનું છે એને ધ્યાન રાખજો. એટલે જ કીધું હતું કે સૂત્ર ખાસ યાદ રાખજો, સૂત્ર ઉપર બહુ ડિપેન્ડેન્ટ છે. તો દેખો, એક પ્રયોગ દરમિયાન અવકાશયાનમાંથી એક સિગ્નલને પૃથ્વી પરના સ્ટેશન સુધી પહોંચતા 5 મિનિટ લાગે છે. સમજો, સમય આપી દીધો છે, ટાઈમ 5 મિનિટ આપે છે. મિનિટને સમા ફેરવવું પડશે આપણે સેકન્ડમાં. કારણ શું છે? પ્રકાશનો વેગ આપણને સેકન્ડમાં આપે છે, એટલે મિનિટને સમા ફેરવીશું સેકન્ડમાં, બરોબર. પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર કેટલું? સમય આપી દીધો છે, અંતર શોધવાનું છે. અને તમને શું આપી દીધો છે? વેગ આપ્યો છે, દેખાય છે? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. આપણે શું શોધવાનું છે? અંતર. તો વેગના સૂત્ર દ્વારા આપણે શું શોધીશું? અંતર શોધીશું. વેગ બરાબર અંતર ભાગ્યા સમય, આ સૂત્રને વાપરીશું, બરોબર. તો જોઈ લઈએ આ સૂત્રના આધારે શું થશે. જો પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર શોધો, બરોબર. ટી એટલે સમય થશે, 5 મિનિટ બરાબર શું થશે? 5×60 સેકન્ડ બરાબર 300 સેકન્ડ થશે, ખ્યાલ આવ્યો. વેગ તો આપી દીધો છે વી, 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ -1. વેગ એટલે શું થાય? અંતર ભાગ્યા સમય થશે. આપણે શું શોધવાનું છે? અંતર શોધવાનું છે. સમય ક્યાં છે? છેદમાં. તો બરાબરની સામે જાય તો ક્યાં આવશે? ગુણાકારમાં આવી જશે. આથી અંતર બરાબર વેગ ગુણ્યા સમય થાય. પહેલાં જ કીધું હતું ભાગાકાર હશે, બરાબરની સામે જ મોકલીશું તો શું થશે? ગુણાકાર. સરવાળો હશે, બરાબરની સામે જાય તો શું થાય? બાદબાકી થશે, બરોબર. અને ગુણાકારમાં સંખ્યા હશે, જો આ વેગ અને સમય દેખાય છે ને ગુણાકારમાં છે, હું બરાબરની સામે મોકલું તો સમય ક્યાં જતો રહેશે? ભાગાકારમાં. એટલે સૂત્ર મળી ગયું આપણને, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. એટલે ધ્યાન રાખજો, અંતરનું સૂત્ર શું થાય છે? વેગ ગુણ્યા સમય. 300 સેકન્ડ ગુણ્યા તમને વેગ આપી દીધો છે, 3×10⁸. હવે સમજો, 10⁸ ને આપણે એમના એમ રાખીએ છીએ, 300×3 કેટલા થશે? 900. આમ 900×10⁸ તો ખબર પડી ગઈ કે પૃથ્વીથી અવકાશયાનનું અંતર કેટલું હશે, 900×10⁸ મીટર હશે, ખ્યાલ આવ્યો. આ મારી રીતે દાખલો ગણાશે એટલે કહું છું, સૂત્રો ખાસ યાદ રાખજો, વેગનું કયું છે ને પ્રવેગનું કયું છે. આ સૂત્રના આધારે જ અહીંયા આગળ તમને આપ્યું છે કે મુસાફરીના પ્રારંભના સમય કારના ઓડોમીટરનું અવલોકન 2000 કિલોમીટર છે, અંતમાં 2400 કિલોમીટર છે. એટલે ખબર પડે કેટલા કિલોમીટર અંતર કાપ્યું છે, 400 કિલોમીટરનું અંતર કાપ્યું છે. જો આ મુસાફરીનો સમય 8 કલાક હોય તો કારની સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ અવરમાં પણ દર્શાવવાનું છે અને મીટર પ્રતિ સેકન્ડમાં પણ દર્શાવવાનું છે. તમને કહી દીધું છે શું શોધવાનું છે, ઝડપ શોધવાની છે. અહીંયા આગળ શું યુઝ કરવાનું હશે? ઝડપનું સૂત્ર જોઈ શકો છો. દેખો, કાર દ્વારા કપાયેલું કુલ અંતર એસ બરાબર 2400 કિલોમીટર ઓછા 2000 કિલોમીટર, એટલે કેટલા કિલોમીટર અંતર કાપ્યું છે ગાડીએ? 400 કિલોમીટર. કેટલા સમયમાં? 8 કલાકમાં, બરોબર. તો સૂત્ર પ્રમાણે જોઈએ તો અંતર ભાગ્યા સમય 400/8. કલાક છે, કિલોમીટર પ્રતિ અવરમાં જ છે, તો કેટલા આવ્યા? 50 કિલોમીટર પ્રતિ અવર થઈ ગયા. જે અહીંયા ઘડી કીધું તું સમાં શોધવાનું છે કિલોમીટર પ્રતિ અવરમાં, એ આપણે શોધી કાઢ્યું, બરોબર. હવે કિલોમીટર પ્રતિ અવરને સમાં ફેરવવું પડશે આપણે મીટર પ્રતિ સેકન્ડમાં. તો 50 કિલોમીટર છે, મીટરમાં ફેરવો તો કેટલા થશે? 1 કિલોમીટર 1000, તો 50 એ કેટલા? તો 50×1000 થશે. અને
સેકન્ડમાં ફેરવવાનું છે તો કલાકને સમા ફેરવું પડશે, મિનિટમાં અને મિનિટને સમા ફેરવવાનું સેકન્ડમાં, એટલે 60, કલાકને મિનિટમાં ફેરવો તો 60 થશે અને મિનિટને પણ સમા ફેરવવાનું છે સેકન્ડમાં, તો 60 × 60 એટલે કેટલા થશે 3600. અને તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને મળી જશે 13.9 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કલાકમાં 50 કિલોમીટર પ્રતિ કલાક થશે, જ્યારે 13.9 મીટર પ્રતિ સેકન્ડ થશે. આનો અર્થ એવો થાય છે 1 સેકન્ડમાં 13.9 મીટરનું અંતર કાપે છે. ખ્યાલ આવી ગયું? આ જ રીતે તમને અહીંયા આગળ બીજો દાખલો આપ્યો છે, ઉદાહરણ 8.3. ઉષા 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પુલમાં તરે છે, એક છેડેથી બીજા છેડે સુધી તથા તે જ માર્ગ પર પાછા ફરતા 180 મીટરનું કુલ અંતર 1 મિનિટમાં પૂરું કરે છે. ઉષાની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગણો. 1 મિનિટમાં કાપેલું અંતર કેટલું છે? 180 મીટર છે. 1 મિનિટમાં ઉષાનું સ્થાનાંતર કેટલું થશે? 0 મીટર. 0 મીટર એટલા માટે થયું કે એક છેડેથી બીજા છેડે સુધી તથા તે જ માર્ગે પાછે ફરી અને મૂળ માર્ગે આવી જાય છે, એટલે સ્થાનાંતર કોઈ થતું નથી. બરોબર, જ્યાંથી શરૂ કર્યું ત્યાં વળીને પાછી આવી જાય છે, એટલે સ્થાનાંતર હોતું નથી. ગયા વિડીયોમાં પણ એક્સપ્લેન કરી દીધું હતું, ઘરથી શાળાનું અંતર, ઘરેથી શાળાએ જાય છે, શાળાએથી પાછો ઘરે આવે છે, તો સ્થાનાંતર શું થઈ જશે? 0, કારણ કે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાંથી પરત આવી જાય છે. એટલા માટે અહીંયા સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને શોધવાનું છે. તો ઝડપનું સૂત્ર શું થશે? કાપેલું કુલ અંતર ભાગ્યા કુલ સમય. 180 મીટર કાપે છે 1 મિનિટમાં. બરોબર, અહીંયા આગળ મિનિટને સમા ફેરવીશું સેકન્ડમાં, તો શું થશે? 180 ભાગ્યા 60 સેકન્ડ, 0 0 ઉડી ગયા, 6 3 18, તો કેટલું થશે? 3 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે શું શોધવાનું છે? વેગ. સ્થાનાંતર કેટલું છે? 0 છે. સમય કેટલો લાગ્યો? 1 મિનિટ, એટલે કે 60 સેકન્ડનો લાગ્યો છે. પરંતુ સ્થાનાંતર 0 હોવાથી સરેરાશ વેગ પણ કેવો થશે? 0 થશે. આમ અહીંયાથી ખબર પડે કે સરેરાશ ઝડપ 3 મીટર પ્રતિ સેકન્ડની છે, જ્યારે વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ રહેશે. હવે નવો ટોપિક છે વેગના ફેરફારનો દર. આમાં ઘણા બધા દાખલા છે અને સમજવા જેવા છે. તો દેખજો, કોઈ વસ્તુની સુરેખ પથ પર નિયમિત ગતિ દરમિયાન તેનો વેગનો સમય સાથે અચળ રહેશે, બદલાશે નહીં. જો સુરેખ પથ છે અને નિયમિત ગતિ છે તો વેગ સમયની સાથે કેવો રહેશે? અચળ રહેશે, કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગમાં ફેરફારનો દર 0 છે. એટલે દેખજો, નિયમિત ગતિ હશે તો તેનો વેગ સમય સાથે કેવો હશે? અચળ હશે, કોઈ ફેરફાર થશે નહીં, એટલે કેટલું રહેશે? 0 નું 0 રહેશે. તેનું મૂલ્ય જુદા જુદા સમયે તેમજ જુદા જુદા બિંદુઓ પાસે જુદું જુદું હોય છે. જો વેગ બદલાશે, અનિયમિત ગતિ હશે તો દરેક બિંદુએ કેવું હશે? જુદું જુદું. પરંતુ નિયમિત ગતિ હશે તો કોઈ ફેરફાર રહેશે નહીં. બરોબર, આ વેગના ફેરફારનો દર છે જેના વિશે માહિતી આપી છે. અને આ જે ફેરફાર થાય છે ને ભૌતિક રાશિમાં તેને શું કહેવાશે? પ્રવેગ. બરોબર, એટલે હવે આપણે પ્રવેગ વિશે માહિતી મેળવવાનું છે ને. આના દાખલા બહુ બધા છે પ્રવેગના. પ્રવેગ શું છે તો સમજો, એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવાશે? પ્રવેગ. બરોબર, એટલે એકમ સમયમાં શું થયો છે? તેના વેગમાં ફેરફાર થયો છે, તો આ ફેરફારને શું કહેવાશે? પ્રવેગ કહેવાશે. પ્રવેગની વ્યાખ્યા ખાસ યાદ રાખજો, એક માર્કમાં પૂછાશે. પ્રવેગનું સૂત્ર તમને આપી દીધું છે કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા તેના માટે લીધેલો સમય, આને શું બોલાશે? પ્રવેગ. સૂત્ર યાદ રાખજો, કયા કયા આવે છે પાછળ દાખલા બહુ બધા છે. પ્રવેગ, વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લીધેલો સમય. જો કોઈ વસ્તુનો પ્રારંભિક વેગ u t સમયમાં બદલાઈને અંતિમ વેગ v થતો હોય તો પ્રવેગ શું થશે? v ઓછા u ભાગ્યા t. ફરીથી યાદ રાખજો, પ્રારંભિક વેગ u છે અને અંતિમ વેગ v છે. સૂત્રમાં શું થયું છે દેખજો, અંતિમ વેગ v ઓછા u, એટલે અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરવાનો છે અને સમય વડે ભાગાકાર કરવાનો છે, તો તેને પ્રવેગ મળશે. ખ્યાલ આવી ગયો? પ્રવેગ એટલે ખ્યાલ આવી ગયો ને, એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર, અને શું બોલાશે? પ્રવેગ. અને પ્રવેગનું સૂત્ર શું છે? વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લીધેલો સમય, એટલે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા સમય. ખ્યાલ આવી ગયો? આ પ્રકારની ગતિને પ્રવેગી ગતિ કહે છે. જો પ્રવેગી વેગની દિશામાં હોય તો ધન મળશે, વેગની વિરુદ્ધ દિશામાં પ્રવેગ હશે તો ઋણ થશે, જેનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર છે. દેખજો, એસ માઇનસ 2 છે, મીટર પ્રતિ સેકન્ડ એટલે અને એનો વર્ગ, સેકન્ડનો વર્ગ છે, એટલે ખ્યાલ રાખજો આ બધું. બરોબર, જેના આધારે થોડાક દાખલા છે, આગળ જોઈશું આપણે. જો કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને તેનો વેગ સમાન સમયગાળામાં સમાન રીતે વધતો કે ઘટતો હોય તો તે વસ્તુનો પ્રવેગ અચળ ગણાય છે. એક માર્કનો સવાલ, વસ્તુનો પ્રવેગ ક્યારે અચળ ગણાય છે? તો ધ્યાન રાખજો, સુરેખ પથ પર ગતિ કરતો હોય
અને તેનો વેગ સમાન સમયગાળામાં સમાન રીતે વધતો હશે કન્ટિન્યુઅસ અથવા તો શું કરતો હશે ઘટતો હશે તો વસ્તુનો પ્રવેગ કેવો રહેશે અચળ જેમ કે દેખજો ઉદાહરણ આપ્યું છે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે એટલે પહેલા તો હું પથ્થરને ઉપર ફેંકું છું તો અચળ ગતિએ શું થશે આગળ વધશે અને પછી જ્યારે ઉધ્વ પતન કરી અને અધો પતન થાય છે એટલે કે નીચે આવે છે ત્યારે અચળ ગતિએ ક્યાં આવશે નીચેની તરફ આવશે ત્યારે એની સ્પીડ પણ દેખજો ધીમે ધીમે ઉપર ફેંકતા અને નીચે આવતા તો સ્પીડમાં ડિફરન્સ હોય છે ગમે એટલું ફાસ્ટ આપણે ઉપર ફેંકીશું પરંતુ નીચે આવશે ત્યારે સ્પીડ વધી જશે એની ગુરુત્વાકર્ષણ બળના લીધે આમ જ્યારે એનો જે પ્રવેગ છે મુક્ત પતન કરતા પદાર્થનો એ અચળ પ્રવેગી થશે બીજી રીતે કહીએ તો કોઈ વસ્તુનો વેગ અસમાન દરથી બદલાતો હોય તો તેની ગતિ અસમાન પ્રવેગી ગણાશે એટલે અસમાન રીતે દર બદલાશે તો શું ગણાશે અસમાન પ્રવેગી ગતિ બદલાશે બરોબર કારનું ઉદાહરણ આપ્યું છે કે કાર સુરેખ પથ પર ગતિ કરતી હોય અને સમાન સમયગાળામાં અસમાન માત્રામાં વેગમાં ફેરફાર થતો હોય તો કારની ગતિ કેવી હશે અસમાન પ્રવેગી હશે એટલે જે વેગ છે એમાં અસમાન માત્રામાં ફેરફાર થશે તો અસમાન પ્રવેગી થઈ જશે સમાન માત્રામાં ફેરફાર થશે તો સમાન પ્રવેગી થશે ખ્યાલ આવી ગયો રોજિંદા જીવનમાં ઘણા પ્રકારની ગતિ અનુભવો છો પ્રવેગ ગતિની દિશામાં હોય વ્યક્તિની દિશાની વિરુદ્ધમાં હશે પ્રવેગ અચળ પણ હશે અને અસમાન પણ હશે આ દરેકનું એક એક ઉદાહરણ સમજાવો એટલે એક એક ઉદાહરણ આપવાનું છે પ્રવેગનું તો ધ્યાન રાખજો પ્રવેગમાં કેટલીક વાર તમે ઉધ્વ દિશામાં ઉછાળવામાં આવેલો દડો હોય છે એ ઉપરની તરફ ઉછાળ ત્યારે વેગ શું થશે ઘટે છે ત્યારે એ શું બનશે પ્રતિપ્રવેગ બને છે પછી જ્યારે વાહન હોય છે ત્યારે તમે એને બ્રેક મારો છો તો એના લીધે પણ શું થશે ગતિ વિરુદ્ધ દિશામાં જશે અને ગતિ અટકે છે તો આ પણ શું થશે પ્રતિપ્રવેગ થશે પછી દેખજો કોઈ વાહન હોય છે અને એક્સિલેટર આપો છો તો સ્પીડ શું થશે વધી જાય છે અને જ્યારે બ્રેક મારો છો ત્યારે સ્પીડ શું થશે ઘટી જશે આ રીતે ઘણા બધા ઉદાહરણો આવી શકે છે રોજિંદા જીવનમાં તો ઘણું બધું આપણે વેગને લઈને જોયું છે કે કઈ રીતે ફેરફાર થાય છે બરોબર સૌથી સારું ઉદાહરણ આમાં મુક્ત પતનનું છે એ ટાવર ઉપરથી બિલ્ડિંગ ઉપરથી તમે દડાને ફેંકો છો તો તમને સૌથી વધારે પ્રવેગની અસર જોવા મળશે જે વેગમાં ફેરફાર થાય છે ને તે સરળતાથી તમને જોવા મળે છે હવે આપણે વાત કરીશું આગળ તમને દાખલા આપેલા છે દાખલા ઇમ્પોર્ટન્ટ છે સમજવા જેવા દાખલા છે આમાં અને એક્ઝામમાં પૂછાય એવા છે બે માર્કમાં કે ત્રણ માર્કમાં અને જો એક્ઝામમાં નહીં પૂછાય તો દસમા માટે તો હેલ્પફુલ છે કારણ કે દસમામાં તો કમ્પલસરી પૂછાય જ છે આપણે આગળનું જોઈને દાખલાની તૈયારી કરવાની છે આપણે જે ગતિની દિશામાં કીધું ને તેનું એક ઉદાહરણ એવું લઈ શકાય કે સીધા રસ્તા ઉપર વાહન લઈને જતા હોઈએ ત્યારે ઝડપ ધીમે ધીમે વધારીએ છીએ તો ગતિની દિશામાં થયું પછી જ્યારે કોઈ વસ્તુ હર્ડલ્સ આવે છે કોઈ વસ્તુ આવે છે કોઈ બીજું વાહન સામેથી આવતું હોય છે અને જરૂર પડતા આપણે બ્રેક લગાડીએ છીએ એટલે ઝડપ શું થશે ઘટી જાય છે તો ગતિની વિરુદ્ધ દિશામાં થયું બરોબર પછી હાઈવે ઉપર કન્ટિન્યુઅસ આપણે વ્હીકલ ચલાવીએ છીએ ને નોનસ્ટોપ બરોબર બ્રેક નથી રાખતા જેમ કે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર વ્હીકલ ચલાવ્યું અને સડંગ જઈએ છીએ અને ગતિમાં ફેરફાર પણ નથી કરતો તો તે અચળ ગતિ થશે 50 કિલોમીટર પ્રતિ અવરની સ્પીડ ઉપર આપણે જતા હોઈએ છીએ કોઈ ફેરફાર નથી કરતા તો તે અચળ ઝડપ થશે 50 કિલોમીટર પ્રતિ કલાકની બરોબર અથવા તો તમે દડો ફેંકો છો એ પણ કેવી થશે અચળ ગતિ થશે આ ઉપરાંત પ્રવેગ અસમાન હોય તો પ્રવેગ અસમાનનું ઉદાહરણ છે ટ્રાફિકનું કે ટ્રાફિકમાં તમે ફસાઈ ગયા હો તો સ્પીડ ઘડીકમાં વધારો છો એટલે કે વેગ વધારો છો વેગ ઘટાડો છો કોન્સ્ટન્ટ બરોબર વ્હીકલ નહીં હોય તો વેગ વધી જશે તરત કોઈ વ્હીકલ આવશે તો તરત શું કરશો વેગ ઘટી જશે તો અસમાન છે આ બધા ઉદાહરણ તમે લખી શકો છો એક એક માર્કમાં સવાલ પૂછી શકાય કે પ્રવેગ ગતિના દિશામાં હોય તેવું એક ઉદાહરણ જણાવો તો તમે જાતે પણ બનાવીને લખી શકો છો બહુ ઇઝી છે હાર્ડ નથી ઉદાહરણ છે અને આ જે ઉદાહરણ છે ને એના આધારે તમારે બસની ગતિના અહીંયા સામે જોઈ શકો છો બીજો ક્વેશ્ચન આપેલો જ છે આવા ઉદાહરણો બહુ બધા છે દાખલા આ ચેપ્ટરમાં ઘણા બધા છે સમજો આ ચેપ્ટર આવડશે તો તમારે દસમામાં બહુ વાંધો નહીં આવે જોઈ શકો છો શરૂઆત એવી છે દાખલાની રકમ વાંચું છું જેમાં વિગત એવી છે કે સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ ધારણ કરે છે 30 સેકન્ડમાં કેટલો વેગ છે 6 મીટર પ્રતિ સેકન્ડનો હવે તે એવી રીતે બ્રેક મારે છે કે જેથી સાયકલનો વેગ ત્યારબાદ 5 સેકન્ડ ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડનો થઈ જાય છે આનાથી ખબર પડે છે ને પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આપી દીધો તમને
અને બંને કિસ્સામાં તમને પૂછી દીધું છે પ્રવેગની ગણતરી કરો. પ્રવેગનું સૂત્ર જોઈ લીધું છે, વી ઓછા યુ. પ્રારંભિક વેગ આપણે જોઈ લીધો છે કેટલો થાય છે, અને અંતિમ વેગ પણ આપી દીધો છે. બરોબર, અહીંયા જોજો સમય ઘટી ગયો છે એવું કીધું છે. શરૂઆતમાં કેટલો છે એક્ઝેક્ટ નથી આપ્યું, 30 સેકન્ડ પછીની માહિતી આપી. સમયગાળો દેખજો, આ જે દાખલો છે એમાં સમયગાળો તમે નીચે જોઈ લીધો છે, 30 સેકન્ડ બાદ છે. શરૂઆતનો વેગ તો તમને એક્ઝેક્ટ કીધું જ નથી કે શરૂઆત કેટલે કરી છે, 30 સેકન્ડમાં. બરોબર, એટલે નિશ્ચિત સમયગાળા પછીનો વેગ તમને કહી દીધો છે 30 સેકન્ડમાં. 30 સેકન્ડમાં કેટલું છે, 6 મીટર પ્રતિ સેકન્ડ છે. તો અહીંયા આગળ દેખજો દાખલામાં સમીકરણના આધારે. પહેલા કિસ્સામાં પ્રારંભિક વેગ શું છે, યુ બરાબર 0 છે. અંતિમ વેગ કેટલો છે, વી બરાબર 6 મીટર પ્રતિ સેકન્ડ છે. અને સમયગાળો કેટલો છે, 30 સેકન્ડ છે. આપણે શું શોધવાનો છે, પ્રવેગ શોધવાનો છે. તો મૂલ્ય મૂકી દઈએ, 6 મીટર પ્રતિ સેકન્ડ વી આઈ ગયું અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ કેટલો હતો, 0 હતો પહેલા કિસ્સામાં, તો આવી ગયું 6 મીટર પ્રતિ સેકન્ડ. 0 મીટર પ્રતિ સેકન્ડ છેદમાં 30 સેકન્ડ. બરોબર, તો 6 ભાગ્યા શું થશે, 30 થશે. 6 માંથી 0 બાદ થશે તો 6 જ રહેશે. 6 ભાગ્યા 30 એટલે કેટલા થશે, 0.2 મીટર પ્રતિ સેકન્ડ રહેશે. બીજા કિસ્સામાં વાત કરીએ તો શું છે, પ્રારંભિક વેગ કેટલો છે, 6 મીટર પ્રતિ સેકન્ડ રાખીએ છીએ. અંતિમ વેગ કેટલો છે, 4 મીટર પ્રતિ સેકન્ડ છે. સમય કેટલો રાખ્યો છે, t બરાબર 5 સેકન્ડનો. તો આપણે સૂત્ર પ્રમાણે જઈએ, અંતિમ વેગ v ઓછા પ્રારંભિક વેગ u, એટલે કે 4 ઓછા 6 ભાગ્યા 5. 4 માંથી 6 બાદ થાય તો તમને ખબર છે -2 આવશે, અને -2 ભાગ્યા 5 તો જવાબ જોઈ શકો છો -0.4 છે. આમ સાયકલના પ્રથમ કિસ્સામાં પ્રવેગ 0.2 મીટર પ્રતિ સેકન્ડ હશે, જ્યારે બીજા કિસ્સામાં 0.4 મીટર પ્રતિ સેકન્ડ² હશે. ધ્યાન રાખજો, પ્રવેગ છે સેકન્ડ સ્ક્વેર લખવાનું ભૂલતા નહીં, પ્રતિની નિશાની નથી કરતા, એટલે s-2 લખાય છે. આના આધારે તમને પ્રશ્નો આપ્યા છે. બરોબર, તો આપણે પ્રશ્નો જોઈ લઈએ. તો જો સૌથી પહેલા તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે તે અચળ પ્રવેગથી ગતિ કરે છે, જ્યારે પણ આપણે કોઈ પણ પદાર્થને સુરેખ પથ પર ગતિ કરતા જોઈએ, એક સરખો સમયગાળો હશે ને એક સરખો વેગ હશે, અને એ વેગ ધીમે ધીમે શું થતો હશે, નિરંતર વધતો હશે, જેના પરથી આપણે કહી શકીએ કે અચળ પ્રવેગી ગતિ છે. જેનું ઉદાહરણ તમને કહી જ દઉં છું, જે આપણે દડો નીચેની તરફ ફેંકીએ છીએ તો એ કેવું હશે, અચળ પ્રવેગી ગતિ. કારણ કે જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગતા સ્પીડ એની ધીમે ધીમે શું થાય છે, વધે છે. એટલા માટે અસમાન પ્રવેગથી ગતિ કરે છે એટલે શું કહેવાય, તો એમાં એવું આવે કે પદાર્થનો વેગ એક સરખા સમયગાળામાં જુદા જુદા પ્રમાણે બદલાતો હોય, તો એ કેવું થશે, અસમાન પ્રવેગી ગતિ. ટ્રાફિકનું ઉદાહરણ પણ આમાં આપી શકાશે. બરોબર, હવે સાંભળજો, અહીંયા આગળ તમને એક દાખલો આપ્યો છે કે એક બસ ની ગતિ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટીને 60 કિલોમીટર પ્રતિ કલાક થાય છે, તો બસનો પ્રવેગ શોધો. તો આ દાખલામાં પણ તમને ખબર જ છે, પ્રવેગ આપી દીધો છે તમને લોકોને શોધવાનો. તો પ્રવેગનું શું મૂકીશું, સૂત્ર મૂકીશું, બસની શરૂઆતની ઝડપ અને અંતિમ ઝડપ. શરૂઆતની ઝડપ કહી દીધી છે 5 સેકન્ડમાં, તરત જ સ્પીડ કેટલી છે, 80 કિલોમીટર હતી, જે ઘટી અને કેટલી થઈ જાય છે, 60 કિલોમીટર. તો શરૂઆતની ને અંતિમ મળી ગઈ, શરૂઆતની કેટલી થશે, 80 કિલોમીટર પ્રતિ કલાક, અંતિમ કેટલી થશે, 60 કિલોમીટર પ્રતિ કલાકની છે. દાખલો જોઈ લઈએ. તો દેખજો દાખલામાં, જો બસની પ્રારંભિક ગતિ ઝડપ ખબર પડી ગઈ છે, યુ બરાબર કેટલા છે, 80 કિલોમીટર પ્રતિ કલાક છે, અને આપણે કિલોમીટર પ્રતિ કલાકની સમા ફેરવવાનું છે, મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું છે. તો 80 કિલોમીટર છે તો 80×1000 મીટર થશે. સૂત્ર ખબર જ છે, 1 કિલોમીટરને 1000 મીટર, તો 80 કિલોમીટરના કેટલા, તો 80×1000 થશે. કલાકની સમા ફેરવીશું, સેકન્ડમાં ફેરવવાનું છે, એટલે કલાકના મિનિટ કેટલા થશે, 60, અને 60 મિનિટના 60 સેકન્ડ, એટલે 60×60 થશે. છેદમાં કેટલા આવશે, 0 0 ઉડી જશે, તો 800/36 મીટર પ્રતિ સેકન્ડ આવશે. અહીંયા મીટર પ્રતિ સેકન્ડ જ લખ્યું છે, ધ્યાન રાખજો. કેમ, કારણ કે આપણે હજુ ઝડપ ઉપર જ છે, પ્રવેગ શોધ્યો નથી. પ્રવેગ આવે તો મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આવશે. અંતિમ ઝડપ છે 60 કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર પ્રતિ કલાકની સમા ફેરવવાનું છે મીટર પ્રતિ સેકન્ડમાં. તો 1 કિલોમીટર 1000, તો 60 કિલોમીટરે કેટલા, તો 60×1000. કલાકની સમા ફેરવવાનું છે સેકન્ડમાં, તો કલાકના 60 મિનિટ અને 60 મિનિટના 60 સેકન્ડ, એટલે 60×60 કર્યા છે. છેદ સરખા કરવા માટે આપણે શું કરીશું, ખાલી 0 0 ઉડાઈશું. બરોબર, એટલે છેદ કેવા રહેશે, સરખા. 600/36 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સેકન્ડનો
માઇનસ 1 આવશે સ્ક્વેર અત્યારે ની પ્રવેગમાં લખાશે ધ્યાન રાખજો 600 ભાગ્યા 36 મીટર પ્રતિ સેકન્ડ આવશે t બરાબર 5 સેકન્ડ છે પ્રવેગ પ્રવેગ નું તમને અહીં આગળ સૂત્ર આપી દીધું છે પ્રવેગ a બરાબર v માઇનસ u ભાગ્યા t છે v માઇનસ u ભાગ્યા t 600 ભાગ્યા 36 ઓછા 800 ભાગ્યા 36 કેમ અંતિમ વેગ ઓછા પ્રાથમિક વેગ બરોબર અંતિમ ઝડપ ઓછા प्रारंभिक झड़प એટલે 600 ભાગ્યા 36 ઓછા 800 ભાગ્યા 36 છેદ કેવા છે સરખા આથી 600 ઓછા 800 ભાગ્યા શું લખાશે 36 એરો તરફ ધ્યાન રાખજો તમને ખબર પડે છે કે દાખલો શું ચાલે છે ને કઈ રીતે ચાલે છે 600 માંથી 800 બાદ થાય તો શું થાય માઇનસ 200 આવશે ભાગ્યા શું થશે 36 અને એના પણ છેદમાં 5 તો આ જો અંશનો છેદ ક્યાં જશે છેદમાં તો માઇનસ 200 5 ગુણ્યા 36 થશે છેદ ઉડાઈ લઈએ જોડે 200 એટલે શું થાય 2 ગુણ્યા 10 ગુણ્યા 10 થશે ને આગળ માઇનસ ની નિશાની તો છે જ બરોબર એ મૂકવાની ભૂલવાની નહીં છેદમાં 5 ગુણ્યા 36 બરોબર 18 2 36 2 2 શું થયા ઉડી ગયા 18 છે તો 2 9 18 2 2 ઉડી ગયા 5 2 10 5 5 ઉડી ગયા અહીં આગળ શું વધે ખાલી 10 અને છેદમાં શું વધે ખાલી 9 આ માઇનસ 10 ભાગ્યા 9 એટલે શું થશે માઇનસ 1.11 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર કર્યો છે અને હું પ્રતિ બોલું છું એટલા માટે માઇનસ 2 બોલતી નથી બરોબર બાકી મીટર એસ ની માઇનસ 2 સ્ક્વેર થશે બરોબર પણ આપણે પ્રતિ બોલીએ છીએ એટલે ડાયરેક્ટ શું થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવું જ બોલાશે પ્રતિ એટલે ભાગાકારનો ખ્યાલ આવી ગયું આ બસની અંતિમ ઝડપનો દાખલો છે હવે તમને એક રેલવે સ્ટેશનનો દાખલો આપ્યો છે જોઈ લઈએ તો ટ્રેન રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે અચળ પ્રવેગથી ગતિ કરે છે 10 મિનિટમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે તો તેનો પ્રવેગ શોધો હવે દેખજો અહીંયા આગળ તમને માપ આપ્યું છે ને જે એમાં અંતિમ પ્રવેગ જ આપ્યું છે પ્રારંભિક પ્રવેગ આપેલો નથી પ્રારંભિક શરૂઆત કેટલી છે આપેલી નથી તો આપણે કેટલા લેવા પડશે શૂન્ય દાખલો જોઈ લો કઈ રીતે છે ટ્રેન વાળો તો દેખજો આમાં પણ કિલોમીટર પ્રતિ કલાકને આપણે સમા ફેરવવું પડશે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે બરોબર તો ટ્રેનની પ્રારંભિક ઝડપ આપણને નથી આપી યુ બરાબર શું થશે શૂન્ય મીટર પ્રતિ સેકન્ડની માઇનસ 1 થશે એમાં તો શૂન્ય મીટર પ્રતિ સેકન્ડ થશે અંતિમ ઝડપ આપી છે 40 કિલોમીટર પ્રતિ કલાક છે એટલે 40 કિલોમીટર પ્રતિ કલાકનો સમય તમને આપેલો છે આ કિલોમીટરને સમા ફેરવીશું મીટરમાં તો 40 ગુણ્યા શું થશે 1000 મીટર અને કલાકને સમા ફેરવીશું સેકન્ડમાં બરોબર તો કલાકને સેકન્ડમાં ફેરવતા શું થશે 60 મિનિટ 60 સેકન્ડ એટલે છેદમાં શું આવશે 60 ગુણ્યા 60 બરોબર શૂન્ય શૂન્ય શું થયા ઉડી ગયા 3 2 6 2 2 4 બરોબર 3 2 6 2 2 ઉડી ગયા છેદમાં શું વધશે 3 તરી 9 અને અહીંયા કેટલા વધે છે 100 ભાગાકાર કરજો તમને લોકોને આવડે છે નાનું ધોરણ નથી મોટું ધોરણ છે બરોબર એ ઘરે છેદ જાતે ઉડાવજો પ્રયત્ન કરજો જવાબ શું આવશે 100 ભાગ્યા 9 મીટર પ્રતિ સેકન્ડ ટી કેટલું છે 10 મિનિટ આપી દીધું છે મિનિટને સમા ફેરવીશું સેકન્ડમાં તો 10 ગુણ્યા 60 બરાબર 600 સેકન્ડ થશે હવે આપણે પ્રવેગનો સૂત્રમાં મૂકી દઈએ રકમ a બરાબર v માઇનસ u અપોન t શું થશે a બરાબર v માઇનસ u અપોન t તો 100 ભાગ્યા 9 ઓછા 0 100 ભાગ્યા 9 ઓછા 0 છેદમાં શું આવશે 600 આ 100 ભાગ્યા 9 ક્યાંના છે ખબર પડી ગઈ ને અંતિમ ઝડપના કેટલા છે 100 ભાગ્યા 9 છે પ્રારંભિક ઝડપ આપણને કેટલી મળી છે 0 જોડે દાખલા એવું હોય તો ગણતા રહો એટલે તમને બધા દાખલામાં પ્રેક્ટિસ થઈ જાય કઈ રીતે થાય છે પણ તમને ખ્યાલ આવે બરોબર તો અહીંયા આગળ દેખજો 9 નો ગુણાકાર જ્યારે છેદ સરખા કરવા માટે શૂન્ય સાથે કરીએ તો પણ શું થવાનું છે શૂન્ય જ થવાનું છે કોઈ ફેરફાર થવાનો નથી એટલે 100 ભાગ્યા 9 ઓછા 0 છે છેદ સરખા કરવા માટે શૂન્યનો 9 વડે ગુણાકાર કરો તો પણ શૂન્ય જ રહેશે એટલે છેલ્લે સરખો છેદ કરતા 9 ક્યાં જશે નીચે અને 100 માંથી શૂન્ય બાદ થાય તો પણ શું આવશે 100 ના 100 જ આવશે કોઈ ફેરફાર થશે નહીં આથી 100 ભાગ્યા 9 ગુણ્યા 600 શૂન્ય શૂન્ય ઉડી ગયા 9 ચંક કેટલા થાય 1/54 બરોબર 1/54 થાય છે ને અહીંયા મેં કારણ લખેલું છે જવાબ 1.85 ગુણ્યા 10 ની માઇનસ 2 આવે કઈ રીતે સમજો સાદો 1/54 કરશો તો જવાબ શું આવે છે 0.0185 આવે છે દશાંશીનો આપણે ખસેડીએ છીએ બે દશાંશ ચિહ્ન ખસેડીએ તો શું થાય 1.85 થશે ગુણ્યા 10 ની કેટલી છે માઇનસ 2 થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે બરોબર એટલે ધ્યાન રાખજો અહીંયા આગળ શા માટે આવો જવાબ લખવો પડ્યો છે કારણ કે 0.0185 આવે છે જેને મીટર પ્રતિ સેકન્ડમાં દર્શાવી યોગ્ય રીતે શકાતા નથી એટલે 1.85 ગુણ્યા 10 ની માઇનસ 2 આ રીતે દર્શાવીશું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે ખ્યાલ આવી ગયો
હવે આના આધારે તમને છે ને કેટલાક દાખલા પણ આગળ આપ્યા છે, જોઈએ શું છે એમાં. તો દેખજો આગળના ટોપિકમાં શું છે, ગતિનું આલેખ્ય નિરૂપણ છે અને જેના આધારે તમને કેટલાક દાખલા આપ્યા છે. હજુ પણ તમારે અમુક દાખલા તો ગણવાના બાકી છે, બરાબર. અત્યારે વિડીયો આટલો સ્ટોપ રાખું છું. આગળના આપણે જે ટોપિક લઈશું જે છે આલેખ્ય નિરૂપણ છે, જેમાં આલેખ આવે છે. આલેખ હું એક્સપ્લેન કરીશ, કારણ કે આલેખ નાના ધોરણમાં તમારે ઓલરેડી આવી ગયો છે અને ખૂબ જ સરળ છે, બિલકુલ ડિફિકલ્ટ નથી આલેખ. એટલે આપણે પાર્ટ 3 જ્યારે આનું બનાવીશું એમાં હું આલેખ વિશે માહિતી આપીશ અને એમાં તમારું ચેપ્ટર છે તે પૂરું થઈ જશે. આમાં આજે આપણે દાખલા શીખ્યા છે, દિશા અને વેગ શીખ્યા છીએ, બરોબર, પ્રવેગ શીખ્યા છે અને પ્રવેગના દાખલા જોયા છે. ધ્યાન રાખજો બધા સૂત્રો. અહીંયા આગળ આ વિડીયો પૂરો થાય છે.